નવસારીની કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રના વડા ડોક્ટર સી કે ટિમ્બરિયાની ઉપસ્થિતિમાં કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડોક્ટર સી કે ટિમ્બરિયાએ કિસાન દિવસ નિમિત્તે દેશના અન્નદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે આ કાર્યક્રમમાં ખેડૂતોની સમસ્યા તથા ખેતીના નવા પ્રયોગો અને નવી ટેકનોલોજી તેમજ ખેતીમાં થતા ફેરફારો સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતી તરફ લોકોને વળવા માટે માહિતગાર કર્યા હતા। તો પણ આ સમયમાં મુશ્કેલ ગામમાં સારા પણ સારસ થાય નહીં કે ગામે નક્કી કરવાય કે બહેનો જે પ્રમાણે ખેતરમાં કાર્ય કરે તે પ્રમાણે આપણે કરી વિષમુક્ત ખેતી માટેની વાત કરીએ છીએ। વિષમુક્ત એટલે ખાવામાં ઝેર ન જવું જોઈએ, આપણને દેખાતું નથી પણ આપણે ખેતીના માધ્યમથી બધાની ડીશમાં 100 ml વર્ષે દાડે ઝેર રેડીએ છીએ અને આ ઝેરનો જે પરિણામ આવ્યું છે એ આપણે બધા જાણીએ છીએ। એને ખરેખર આપણે સમજીને આપણી ખેતીમાં બદલાવ લાવવાની જરૂર છે અને અમને એવું થયું કે અમારે ખેડૂતો માટે જીવન સમર્પિત કરી દેવું જોઈએ। આવી સારી નોકરી, આટલો પગાર અને ખેડૂત માટે કામ કરવા માટે જો અમને બેસાડેલા હોય તો અમારે હટકે કામ કરવું જોઈએ એવા માનવા વાળો આ કૃષિ યુનિવર્સિટીનો વિભાગ છે। એટલે તમે બધા કુદરતે તમને પ્રેરણા આપે છે, ખેંચાઈને કેમ બધાને વાંસતાથી છે કામવું પડે છે। આજે ઘણી વખત લગ્ન ને પણ આપણે સાહેબ ને જ વિનંતી કરીશ કે તેઓ તેમને સાલ ઉડાડીને સન્માન કરે। આજે આંતરરાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે એક ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને કૃષિ યુનિવર્સિટી સાથે જોડાયેલા જે લીડર કહેતા ખેડૂતો છે એમની આગામી દિવસોમાં રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા જે પ્રેરિત પ્રાકૃતિક ખેતી એનું માર્ગદર્શન કઈ રીતે વધારે મળી શકે અને ગામડાની અંદર દરેક ખેડૂતો સુધી આ પ્રાકૃતિક ખેતીની વાત કઈ રીતે જાય એના માટે એમની કેપેસિટી બિલ્ડઅપ કરવાનો આજે પ્રયત્ન થયો। ખાસ કરીને લીડર ખેડૂત મહિલાઓ એમણે પોતાના અનુભવો પણ વ્યક્ત કર્યા અને સૌએ સ્વીકાર્યું કે આગામી દિવસોમાં પ્રાકૃતિક ખેતી એ જ સમાજને તંદુરસ્ત રાખવા માટેનો એક અનિવાર્ય કહેવાય એવો કામ છે, તો એ દિશામાં બધાએ આગળ વધવાનું આજના આંતરરાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે સંકલ્પ કરી અને સરસ કાર્યક્રમનું આયોજન થયું।